फ्रेंड्स આજનો આપણો ટોપિક છે વેનાકૃતિનો અને આગળ મેં લખેલું છે લોજિકલ તો તમને પ્રશ્ન થશે લોજિકલ શું કામ કારણ કે મેં ડેટાનો યુઝ નથી કર્યો કોઈ પણ આંકડાકીય માહિતીનો યુઝ નથી કર્યો કોઈ પણ આપણને માહિતી આપેલી છે તેનો વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે આંકડાકીય માહિતી આજે આપણે જોવાની નથી એટલે કે લોજિકલ વેનાકૃતિને આજે ચર્ચા કરવાની છે અને ખાસ કરીને આજનો વિડિયો જીસેટ અને નેટ માટે બનાવેલો છે અને સાથે સાથે જે મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે તેમાં પણ આ વિડિયો ખૂબ જ ઉપયોગી તમને નિવડશે નિવડશે અને નિવડશે नेट प्रमाण जो है तो एकम छो के जे तार्किक तर्क तर्क संगत दलीलों यूनिट छे तेमा वेन डायग्राम दलीलों यथार्थता नक्की करवा माटे सरल अने बहुविध उपयोग एक टॉपिक छे तेमाथी प्रश्न पूछायेला छे जोईए ते प्रश्न आपणने सप्टेम्बर 2016 मां एक प्रश्न पूछायेलो छे ते मे डिस्प्ले करेलो छे शब्द आपेला छे लेखन सामग्री कागळ अने शाही वच्चे संबंध छे એમની વચ્ચેનો સંબંધ નીચે બતાવેલ આકૃતિથી કેવી રીતે દર્શાવી શકાય છે તે આપણે ઓપ્શન પસંદ કરવાના છે ચારમાંથી એક તો તમને જો વિચારવામાં સમય લાગતો હોય તો તમારા માટે આ વિડિયો ખૂબ જ અગત્યનો છે અને તમે હું હવે જે સમજાવવા માંગુ છું તે સમજી જશો અને તમે ફરીવાર તમે આ અત્યારે તમે સ્ક્રીનશોટ પાડી જો અને પછી જોજો આખો વિડિયો પૂરો થઈ જાય પછી પાછો આની ઉપર આવશો કે સ્ક્રીનશોટ જે લીધેલો છે તે ફરીવાર જોઈ લો 5 સેકન્ડની અંદર તમારો જવાબ તમારી સમક્ષ હાજર હશે તમે કોઈ પણ આ સવાલની કોઈ પણ બીજો સવાલ તમે સોલ્વ કરતા હશો તેમાં પણ તમને આરામથી 5 સેકન્ડની અંદર તમે જવાબ ગોતી દેશો હું ગેરંટી આપું છું ચાલો જોઈએ વેન આકૃતિના પ્રશ્નો કઈ રીતે બને છે તેની માહિતી મેળવીએ તો ત્રણ પ્રકારના પ્રશ્નો બની શકે ક્યાં ક્યાં ત્રણ પ્રકારના પ્રશ્નો બની શકે બધા એક એવા પ્રકાર આવશે કે બધા બધા હું તમને સમજાવીશ તમને એમ લાગશે કે આ કઈ રીતનો છે તો બધા બીજો એવો પ્રકાર આવશે અમુક આમાં અમુક આમાં બરોબર છે અમુક હશે અમુક નહીં હોય એવી રીતના અમુક અથવા તો કંઈક અથવા તો થોડુંક અને ત્રીજો પ્રકાર છે કઈ પણ નહીં એક પણ વસ્તુ આવશે નહીં હવે બધાની વાત કરતા હોય તો માનો કે કોઈ પણ એક વર્તુળ છે કોઈ પણ હું વાત આપણે એક્ઝામ્પલ લઈને જ કરવાની છે તો કેરી અને ફ્રૂટનું એક્ઝામ્પલ લીધેલું છે તો બધી કેરી ફ્રૂટ છે પણ બધા ફ્રૂટ કેરી નથી બધા ફ્રૂટ કોઈ દિવસ કેરી હોય ન હોય દ્રાક્ષ પણ હોઈ શકે સફરજન પણ હોઈ શકે ફ્રૂટમાં તો બધી કેરી ફ્રૂટ છે પણ બધા ફ્રૂટ કેરી નથી તો જે નાનું વર્તુળ છે તે કેરી છે અને મોટું વર્તુળ છે તે ફ્રૂટ છે બધી કેરી ફ્રૂટ છે પણ બધા ફ્રૂટ કેરી છે નહીં તો આપણે બધા યાદ રાખો ને એક પ્રકારનો આવા પ્રશ્ન બની શકશે હવે અમુકની વાત કરીએ અમુકની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે માનો કે એક બિઝનેસમેનનું ઉદાહરણ લીધું એક પુરુષનું ઉદાહરણ લીધેલું છે બિઝનેસમેન પુરુષ હોઈ શકે બિઝનેસમેન પુરુષ હોઈ શકે પુરુષ પણ બિઝનેસમેન હોઈ શકે તો બધા બિઝનેસમેન છે એ બધા પુરુષ જ નથી સ્ત્રીઓ પણ છે તો બિઝનેસમેન પુરુષ પણ હોઈ શકે અને બધા પુરુષ બિઝનેસમેન હોય તેવું જરૂર નથી એટલે શું છે અમુક બિઝનેસમેન પુરુષ હોઈ શકે અને અમુક પુરુષ બિઝનેસમેન હોઈ શકે તો શું થયું અમુક આપણે શું આવશે અમુક શબ્દ યાદ રાખજો પ્રકાર યાદ રાખવાનો છે અમુક તેની પછી કઈ પણ નહીં કઈ પણ નહીં એટલે આપણે એક ઉદાહરણ લીધે કેરી અને દ્રાક્ષ બંને ફ્રૂટ છે પણ બંને વચ્ચે કાંઈ સંબંધ નથી એક ફ્રૂટ છે આપણે તેના ફ્રૂટની વાત નથી કરતા બે જે અહીંયા શબ્દો લખેલા છે તેની ચર્ચા કરવાની છે કેરી અને દ્રાક્ષ ઉપર મેં ચર્ચા કરેલી કેરી અને ફ્રૂટ તો બંને વચ્ચે છે દરેક કેરી ફ્રૂટ છે દરેક ફ્રૂટ કેરી નથી તો એમ નહીં બોલે કેરી દ્રાક્ષ અને દ્રાક્ષ કેરી છે બરોબર છે દરેક શબ્દ વાપરે તો એ આપણને કઈ સંબંધ મળશે નહીં તો એ બંને વચ્ચે કઈ સામ્યતા રહેશે નહીં પણ આપણે ફ્રૂટની જયારે દ્રષ્ટિ કરતા હોય માનો કે ત્રીજું એક લઉં કેરી દ્રાક્ષ અને ફ્રૂટ તો દરેક કેરી ફ્રૂટ છે દરેક દ્રાક્ષ ફ્રૂટ છે બરોબર છે તો આખું મોટું વર્તુળ આવશે તેની અંદર બે અલગ અલગ વર્તુળ નો સમાવેશ થશે પણ તેને આપણે પ્રકાર જાણીએ હવે આમાંથી કેટલા પ્રકાર બની શકે હું ત્રણ ઉદાહરણની હવે કમ્પેરિઝન કરી અત્યારે આપણે બે ઉદાહરણ લીધા હતા હવે ત્રણ ઉદાહરણની કમ્પેરિઝન કરીને કેટલા પ્રકારના પ્રશ્નો બની શકે બધા 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 અમુક બધા બધા કઈ પણ નહીં બધા અમુક અમુક બધા અમુક કઈ પણ નહીં બધા કઈ પણ નહીં કઈ પણ નહીં અમુક 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 કઈ પણ નહીં અમુક કઈ પણ નહીં 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 આ તમારે લખીને જોવાનું છે અત્યારે ખાલી જોઈને તમને આટલું બધું ખબર નહીં પડે અને ખબર પડે તો સારામાં સારું છે પણ આ કઈ રીતના આપણે ઉદાહરણ બને તે પણ આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ લઈએ બધા 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 તો આપણને શું એક ઉદાહરણ લઈને સમજી શકીએ તે જોઈએ હવે તમારા સમક્ષ એક ઉદાહરણ મૂકેલું છે અઠવાડિયું મહિનો વર્ષ અઠવાડિયું મહિનો વર્ષ તો અઠવાડિયું શેમાં આવે મહિનામાં આવે મહિનો શેમાં આવે વર્ષમાં આવે તો
તો આનો બધા 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 જ્યારે આવતો હોય ત્યારે માનો કે અઠવાડિયું છે, અઠવાડિયું શેમાં આવશે, મહિનામાં આવશે, અને મહિનો શેમાં આવશે, વર્ષમાં આવશે. તો વર્ષમાં શું આવી ગયું? મહિનો પણ આવી ગયો, અઠવાડિયું પણ આવી ગયું, પણ મહિનામાં શું આવ્યું? અઠવાડિયું આવ્યું. તો આપણને એક વેન આકૃતિ આ પ્રકારની મળે છે. બધા 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 માટે, બધા બધા અમુકનું એક ઉદાહરણ લઈએ તો ભાઈ પિતા પુરુષ, ભાઈ પિતા પુરુષ. ભાઈ, દરેક ભાઈ પુરુષ હોય છે, દરેક પિતા તે પણ શું હોય છે? પુરુષ હોય જ છે, પણ ભાઈ પિતા હોય અથવા પિતા ભાઈ હોય તેવું ફરજિયાત હોતું નથી. આમાં આપણે શું આવશે? ભાઈ, દરેક ભાઈ માંથી અમુક ભાઈ પિતા પણ હોઈ શકે, અને પિતા માંથી આપણે જે પિતા લીધેલું છે તેમાંથી અમુક ભાઈ પણ હોઈ શકે. ભાઈ મીન્સ પુરુષની વાત ન થતા, કોઈનો ભાઈ, બહેનનો ભાઈ, તે રીતની વાત થાય છે. તો આપણે અહીંયા વેન આકૃતિ તે પ્રમાણે બધા બધા અમુક માટે મળે છે. બધા બધા કઈ પણ નહીં, તેનું ઉદાહરણ છે કઠોળ મગ ચણા. કઠોળ મગ ચણા, કઠોળ મગ ચણાની વાત કરીએ તો મગ પણ કઠોળ છે, ચણા પણ કઠોળ છે, પણ મગ અને ચણા વચ્ચે કઈ સંબંધ છે નહીં. પણ જો કઠોળની વાત કરીએ તો દરેક મગ કઠોળ છે, દરેક ચણા કઠોળ છે. જે રીતના આપણે કેરી અને દ્રાક્ષની વાત કરીએ તો દ્રાક્ષ અને કેરી વચ્ચે સંબંધ નથી, પણ ફ્રૂટ જો ઉમેરી દઈએ તો દરેક દ્રાક્ષ ફ્રૂટ છે, દરેક કેરી ફ્રૂટ છે. તે પ્રમાણે અહીંયા આપણને વેન આકૃતિ મળે છે. બધા અમુક અમુક, તો એની વાત કરીએ તો ભાઈ પુરુષ અને શિક્ષકની વાત કરીએ. હવે બધા બધા જે આપણે વાત કરીએ છીએ અત્યારના, તે પણ સાથે સાથે ચેક કરતા જઈએ, બધા દરેક અહીંયા ભાઈ શરૂઆતમાં લખેલું છે, જેટલા ભાઈ છે તે દરેક શું છે? પુરુષ તો છે જ તે. તો જે નાનું વર્તુળ આવે છે, અહીં જે નાનું વર્તુળ બતાવેલું છે તમને હું બતાવું છું, તમને જે અત્યારે નાનું વર્તુળ બતાવે છે, આ જે નાનું વર્તુળ છે તે છે ભાઈ. દરેક ભાઈ શું છે? પુરુષ છે. તો જ્યાં તેની ઉપર મોટું વર્તુળ છે તે શું છે? પુરુષનું. તો દરેક ભાઈ પુરુષ છે, પણ દરેક ભાઈ શિક્ષક નથી, પણ અમુક ભાઈ શિક્ષક પણ છે. દરેક પુરુષ બધાએ બધા શિક્ષક નથી, પણ અમુક પુરુષ શિક્ષક હોઈ શકે. તો અહીંયા શું છે? અમુક અમુક. તો બંનેમાં અમુક અમુક આવી જાય છે. તો બધા બધા એટલે અહીંયા દરેક ભાઈ પુરુષ તો છે જ, પણ દરેક ભાઈ શિક્ષક નથી, અમુક ભાઈ શિક્ષક છે, અમુક પુરુષ શિક્ષક છે. તેની પછી લઈએ બધા અમુક કઈ પણ નહીં, ઉદાહરણ લઈએ માતા સ્ત્રી બાળકો. દરેક માતા, દરેક માતા સ્ત્રી તો છે, એટલે બધાનું આપણે ઉદાહરણ આવી ગયું. દરેક માતા શું છે? સ્ત્રી છે. બાળકોની વાત કરીએ તો તેમાં બાળકોની જયારે વાત કરતા હોય ત્યારે છોકરા પણ હોય, છોકરીઓ પણ હોય, તો એમાં શું આપણે કહી શકશું? હવે જુઓ, અહીંયા સમજો, માતાની વાત છે અને સ્ત્રીની. દરેક માતા સ્ત્રી છે, દરેક માતા સ્ત્રી છે, પણ હવે અહીંયા બાળકોની વાત કરીએ તો દરેક બાળકો સ્ત્રી નથી, એમાં છોકરા પણ હશે. તો અમુક બાળકો સ્ત્રી હશે એ કહી શકાય, તો અહીંયા આપણે લખેલું છે. બરોબર છે, બાળકોની વાત થાય છે એટલે માતા, બાળકો અને માતાનો સંબંધ જે છે અત્યારે આપણે નહીં લઈએ, જે રીતના આપણે ઉદાહરણ લીધું છે તે પ્રમાણે વેન આકૃતિ અહીંયા જે આપેલી છે તે પ્રમાણે બનશે. બધા કઈ પણ નહીં, કઈ પણ નહીં. ઉદાહરણ લઈએ અઠવાડિયું, વર્ષ અને મીટર. તો અઠવાડિયું અને વર્ષ વચ્ચેનો સંબંધ શું છે? વર્ષની અંદર અઠવાડિયું આવી ગયું, તો જેટલા અઠવાડિયા છે એ શેમાં સમાવેશ થાય છે? વર્ષમાં સમાવેશ થાય છે. પણ મીટર સાથે તેનો કોઈ પણ સંબંધ છે નહીં, એટલે કઈ પણ થશે. બરોબર છે, જો લખ્યું ને કઈ પણ નહીં, કઈ પણ નહીં. હવે અહીંયા તમને એવો પ્રશ્ન થાય, કઈ પણ નહીં, કઈ પણ નહીં બે વખત છે, તો બધા બધા એટલે હું આ તમને પેલું બધાનું સમજાવું. બધા અઠવાડિયા વર્ષની અંદર સમાવેશ થાય છે એટલે બધા આવી ગયું. હવે અઠવાડિયાનો સંબંધ મીટર સાથે નથી એટલે કઈ પણ નહીં. અઠવાડિયાનો સંબંધ મીટર સાથે છે, કઈ પણ નહીં. વર્ષનો સંબંધ મીટર સાથે છે, કઈ પણ નહીં. તો અહીંયા શું આવ્યું? કઈ પણ નહીં, કઈ પણ નહીં. અને ઉપરની જો વાત કરું, બધા અમુક અને કઈ પણ નહીં, તેમાં પણ પ્રશ્ન થઈ શકે છે. ત્યાં બધાની જયારે વાત કરું છું, દરેક માતા સ્ત્રી છે, દરેક માતા સ્ત્રી છે, તે બધા આવી ગઈ. અમુકની વાત કરું, અમુકની, અમુકની જયારે વાત કરતા હોઈએ ત્યારે શું આવશે? અહીંયા સ્ત્રી, સ્ત્રી છે, મોટું વર્તુળ શેનું છે? સ્ત્રી છે. અને આ નાનું વર્તુળ શેનું છે? બાળકોનું છે. તો બાળકોમાં જે છોકરીઓ છે તે શું? અમુક બાળકો છો, સ્ત્રીઓ પણ હશે. તો અહીંયા આવે છે સ્ત્રીઓ, પણ માતા નથી. જો અહીંયા એક કોઈ પણ નથી, એટલે અહીંયા માતા અને બાળકો વચ્ચે કોઈ પણ સંબંધ નથી આ ઉદાહરણને અનુલક્ષીને. હવે વાત કરીએ અમુક અમુક અમુક. તો ઉદાહરણ લઈએ ખેલાડી છોકરા ઊંચા વ્યક્તિ, ખેલાડી છોકરા ઊંચા વ્યક્તિ. ખેલાડી છોકરા પણ હોઈ શકે, દરેક ખેલાડી છોકરા જો એવું જરૂર નથી, છોકરીઓ પણ હોઈ શકે છે. તો ખેલાડી
છોકરા પણ હોઈ શકે અને તેમાં ઊંચા વ્યક્તિ પણ હોઈ શકે. છોકરા ખેલાડી પણ હોઈ શકે, ઊંચા વ્યક્તિ પણ હોઈ શકે, ઊંચા વ્યક્તિ ખેલાડી પણ હોઈ શકે, છોકરા પણ હોઈ શકે. એટલે આપણને જે ડાયાગ્રામ મળે છે, વેન આકૃતિ મળે છે, તે આ પ્રકારની મળશે. અમુક 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 માટે, અમુક અમુક કઈ પણ નહીં તેના માટેની જો વાત કરતો હોય તો પાળીતું ગાય અને બકરી. હવે અમુક અમુક કઈ પણ નહીં, હવે સૌ પ્રથમ જાણીએ અમુક. તો અમુક ગાય પાળીતી હોય છે, બીજું અમુક ની વાત કરીએ તો અમુક બકરી પણ પાળીતી હોય છે, અને કઈ પણ નહીં એટલે ગાય અને બકરી વચ્ચે કઈ પણ નહીં સંબંધ આવશે, જે રીતના કેરી અને દ્રાક્ષ વચ્ચે જોયો તે પ્રમાણે. બરોબર છે. હવે જોઈએ અહીંયા, અહીંયા વચ્ચેનું જે છે તે શું છે, પાળીતું. આ ગાય માની લો તો ગાય, અમુક જે ગાય છે તે પાળીતી છે, અમુક અહીંયા છે બકરી, તે અમુક પાળીતી છે, પણ અહીંયા ગાય અને બકરી વચ્ચે કાંઈ સંબંધ છે નહીં. અમુક કઈ પણ નહીં, કઈ પણ નહીં. ઉદાહરણ લઈએ, પુરુષ નોકરિયાત અને પાણી. તો દરેક પુરુષ નોકરિયાત હોતો નથી, અમુક પુરુષ નોકરિયાત હોય છે. પુરુષ અને પાણી, નોકરિયાત અને પાણી વચ્ચેનો કાંઈ પણ સંબંધ છે નહીં, તો તે અલગ આવશે. આ પાણીનો સિમ્બોલ છે, અહીંયા પુરુષનો અને નોકરિયાત, અમુક પુરુષ નોકરિયાત હોય છે. કઈ પણ નહીં, કઈ પણ નહીં, કઈ પણ નહીં. તેમાં આપણે ઉદાહરણ લઈએ ચોખા, બાજરો, કપાસ, જે રીતના દ્રાક્ષ અને કેરીની વાત આપણે યાદ રાખી તે જ અહીં એપ્લાય કરીશું.